સુપ્રસિદ્ધ તીર્થ કુંડલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર એકવીસને ગુરુવારના રોજ કુંડલધામની આસપાસના ગામો માટે સબવાહિકા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ચૌદ ઉપરાંત ગામો માટે પ્રતિક સ્વરૂપે સબવાહિકા એટલે કે નનામીનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે પછી બીજા અનેક ગામોને પણ આ અર્પણ કરાશે સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત નનામી વિતરણ સમારોહમાં કુંડલધામ દ્વારા પૂજ્ય સદગુરુ કાર્યો અંગે પૂજ્ય સ્વામીએ કહ્યું હતું કે સરોવરો વૃક્ષો અને વરસાદ આ સૃષ્ટિને આપવાનું જ કામ કરે છે તેઓને સૃષ્ટિ પાસેથી પાછું કાંઈ લેવાનું નથી આજ રીતે સંતો પણ સમાજને કાંઈક દેવાનું કામ કરે છે પૂજ્ય ગુરુજી દ્વારા દુષ્કાળ વખતે થયેલા કેટલ કેમ્પ કોરોના જેવા મહામારીના રોગચાળા સમયે થયેલી સેવાગ્ય પ્રવૃત્તિઓ અને કુંડળ ગામ માટે શૌચાલયો નિર્માણ અંગેની માહિતી આપી હતી નનામી વિતરણ સમારોહમાં ગામો ગામથી ઉપસ્થિત સરપંચો આગેવાનો વડીલ બહેનો સહિતના આમંત્રિતોને સંબોધતા ગુરુજી જ્ઞાનજીવનદાસી સ્વામીએ કહ્યું હતું કે ખરેખર આ સેવાગ્ય કામમાં અમારો સંકલ્પ ખૂબ મોટો છે જરૂરિયાતવાળા ગામોને હજુ નનામી વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ પરમાત્માના સેવાના કામને માથે લીધું છે માટે અમે તેમની ઉન્નતિ થતી રહે તેવી પ્રાર્થના સાથે વંદન કરીએ છીએ પૂજ્ય ગુરુજીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને આશીર્વાદ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા તથા બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તથા વિપુલભાઈ કોડિયા પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ બોટાદ માધવજીભાઈ માણિયા પ્રમુખ જાયન્ટ ગ્રુપ બોટાદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા